चलो बाळको આજનો વિષય છે આપણો ગણિત ગમવા એમાં આપણે સંયોગોતિકમાં પ્રકરણ નંબર 12 કરીએ છીએ ચાલો કાયદી બધાએ સરસ વેરી ગુડ ચાલો આપણે શું પૂછ્યું હતું કે માં યાદ છે બધાને અને ઘડિયાળ કેમ કરો છો તમે વાંચો છો પાકા કરો છો ઘડિયાળ જો જેટલા જેને જેને ઘડિયાળ આવશે એ આ ચક્રમાં ખૂબ મજા આવી જશે મને ખ્યાલ છે કારણ કે ઘડિયા જેને આવડે તેને આમાં ઝડપથી ખ્યાલ આવે જે કઈ દાખલા કરીએ એ દાખલામાં કરો ખ્યાલ આવે 6 7 કેટલા થાય 8 9 કેટલા થાય 81 કયા ઘડિયામાં આવે બરાબર આવી રીતે અલગ અલગ આપણે ખ્યાલ આવી જાય ચાલો હવે આપણે પ્રશ્ન નંબર ક્યાં પૂછ્યો છે પ્રશ્ન નંબર 12 પૂછ્યો છે પ્રશ્ન નંબર 12 आ
चलो हमें समझे कि बदला ने अभी आप जो इशू प्रण नंबर में लखो 30 केरा 5 आंकड़ा ने 30 केरा 5 बांद्रा ने सरखा भागे वेचना वहीं चता दरेक बांद्रा मां भागे दरेक बांद्रा ना भागे केड़ा कितला केड़ा आवशे हवे आपणे एनो जवाब लईए चलो कुल कितला छे तो आपणे पहेला कुल शोधी लेवानुं कुल कितला आपेला छे तो कुल आपणे आपेला छे 30 15 કેટલા છે તો 5 છે બે અંક આપેલા છે આપણે બે અંકને લખી લેવાના એટલે આપણે જવાબ તરત પડી જશે ચાલો 5 ના ઘડિયામાં 30 આવે અને આ આ ઘડિયામાં આવતા જો તો 5 ના ઘડિયામાં 30 ક્યાં આવશે 5 6 30 5 6 30 એટલે 5 ના ઘડિયામાં 30 ક્યાં આવ્યા તો 6 बराबर એટલે નીચે જવાબ એમ લખી શકશું કે આમ દરેક વાંદરાના ભાગે 6 કેળા આવશે બરાબર આ એનો જવાબ ચાલો એના પછીનો છે ને સવાલ ये बात चीज़ के जवाब होती रहा तो चलो वहाँ साफ कर दिया तो क्या बता चलो अबे आपने इमा प्रश्न नंबर चार रखो इमा आपने पूछा पढ़ने बार फुगा चार बार पढ़ने सरखा भागे वहीं चिता वहीं चिता दरेक बाळकना भागे केतला फुगा आवे चलो अबे ये माझी शो अपने कुल केतला फुगा अपने आपेला छे तो अपने आपेला छे कुल बार फुगा अने कितना बार को कितना छे तो चार एकाना घड़िया मा बार क्या हो से तो चार एकाना घड़िया मा बार याद करो जो ये बता चार ना घड़िया मा बार आवे क्या सुनी चार ना घड़िया बोलो जो ये तो क्या है बात तुम्हारे आवे छे मा चार फेरी बार वे गुड चार अभी क्यों तो चार फेरी बार के दरेक बालक ने त्रण त्रण फुगा મળી શકશે ચાર બાળક ઉભા હોય તો ચારે બાળકને ત્રણ 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 કેવી રીતે આપવામાં આવશે આમ બીજું લખવાનું વાક્ય જવાબમાં આમ દરેક બાળકના ભાગે ત્રણ ફુગા આવે બરાબર ચાલો હવે આપણે જોઈશું પાંચ નંબરમાં 18 મુજબ अडार मोजा कितनी छोकरी वो पेरी सकशे चलो पेरी सकशे अडार मोजा छे कितना मोजा आपने आपे आ छे कुल जत्थो आपने आपे लो छे अडार चलो एक बाळक होय कितना मोजा पहेरे कितना पग होय तेने દરેક બાળકને બે પગ હોવાથી કે દરેક બાળક બે મોજા પહેરે છે બરાબર એટલે 18 મોજા માટે આપણે બીજો અંક નથી આપ્યો જો આમાં દરેકમાં આપણે બે અંક આપેલા છે આપણે બીજો અંક નથી આપ્યો પણ આપણે એવું કીધું છે કે મોજા પહેરવાના છે તો મોજા તો બે જ પહેરી શકાય એક બાળકને કારણ કે દરેક બાળકને બે જ પગ હોય છે તો
तो आगे लिखे 18 ने 2 वडे भागाकार करवा दे तो ना 2 માં 18 ક્યાં આવશે 2 9 18 કેટલા થશે 9 એટલે 9 છોકરીઓ મોજા પહેરી શકશે એટલે આનો જવાબ આવશે આમ 9 છોકરીઓ મોજા પહેરશે બરાબર चलो वे जो इशू आपने छह नंबर में एक शर्ट में चार बटन लागे तो 28 बटन केतला शर्ट में लागे Thank you.
चित्र आधार आप
प्रश्न की सामे प्रश्न का जवाब लखवाना है। चलो जो ये बदा है विचारी लखे पाठ्यपुस्तक में बधु मैं समझाई छो तुम आ समझवाना जवाब कई रीते विचारी पी जय तुम्हें पूरा पूरा तेरे पूरा जो ते समझो तो तुम पेपर में लखवा खूब मजा आरीक्षा में। चलो जो हम अँ प्रश्न ये प्रश्न बहुत पर लखीश अने आपणे आंसर आमांथी शोधवानो छे बराबर। चलो चित्र आधार आटली विगत पर प्रश्न का जवाब लख। प्रश्न नंबर क्यों छे ए। चलो पहला प्रश्न आपने कहो आपो छे तो ए आपो छे कि देड़का कितना खुद के 30 पर पहुंचे तो कितना जवाब आशे 15 जो 60
એટલે જવાબ સાચો આપણે 4 છે 15 એકાના ઘડિયામાં 60 કે આવે તો 15 જો 60 એટલે 4 કૂદકે ઘોડો 60 ઉપર પહોંચશે કાંગારૂ 3 કૂદકે કઈ સંખ્યા ઉપર ચાલો કયા કયા પ્રાણીઓ 15 ની સંખ્યા ઉપર મળે તો સસલું 5 5 સામે ઠુંકા મારે છે 5 5 મારે 0 થી 5 5 થી 10 અને 15 એક સસલું આવી શકે ચાલો બીજું કોણ છે તો 3 માં કોણ કૂદે છે કિચકોલી તો 0 થી 3 3 થી 6 3 થી 9 9 થી 12 12 થી 15 એટલે કોણ આવશે કિચકોલી બરાબર અને ઘોડો 0 થી 9 ક્યાં કૂદે છે 15 ઉપર એટલે કયા ત્રણ પ્રાણીઓ આવ્યા તો કિસકોલી પછી સસલો અને ત્રીજો ઘોડો ચાલો આ ત્રણ પ્રાણીઓ 15 ઉપર સાથે ભેગા થશે કયા કયા પ્રાણીઓ 20 ની સંખ્યામાં જોવા મળશે ઘોડો 30 ઉપર પહોંચશે અને સસલું કેટલી વખત એ કરશે
तो सस्ता ने पांच नगरी में 30 क्या हो से तो पांच छ को 30 એટલે 6 કૂટકા મારવા પડશે કેટલા મારવા પડશે તો 6 જવાબ આવશે સસલું 6 વખત કૂદે ત્યારે ઘોડો 2 વખત કૂદે બંને સાથે ભેગા થઈ શકે ચલો 11 નંબરમાં કિસકોલીના કેટલા કૂટકા કાંગારુના 1 કૂટકા બરાબર છે કિસકોલી 3 3 3 કૂદે છે તો કિસકોલી કાંગારુ 1 માં કેટલા કૂદે છે 30 તો કિસકોલીને 30 લાવવા માટે 10 કૂટકા મારવા પડે 3 8 30 3 गुणिया 10 એટલે 30 થશે બરાબર એટલે કેટલા આવશે 10 કૂટકા મારવા પડે કિસકોલીને 10 કૂટકા મારવાથી એ 30 ઉપર પહોંચી શકશે અને જ્યારે કાંગારુ છે એ લાયક એક જ કૂટકે 30 ઉપર જતો રહે છે 12 નંબરમાં જોઈએ ઘોડાની કેટલી છલાંગે કાંગારુની 2 છલાંગ બરાબર થાય છે તો ઘોડો કેટલા કૂટકા મારે તો કાંગારુના 2 થાય કાંગારુના 2 એટલે 60 થયા કેટલા થયા તો કાંગારુને 2 એટલે 60 અને ઘોડાને કેટલા મારવા પડશે કે 60 ઉપર પહોંચે એક વખતે ઘોડો કેટલા છલાંગ મારે છે 15 તો 15 ને 15 બે વાર કરીએ તો 30 ત્રણ વાર કરીએ તો 45 અને ચાર વાર કરીએ તો 60 એટલે કાંગારુને 4 2 કૂટકા અને ઘોડાને 4 કૂટકા એટલે કેટલા આવશે જવાબમાં 4 કૂટકા મારવા પડશે ઘોડાને કેટલા મારવા પડે 4 સસલાની કેટલી છલાંગ ઘોડાની 3 છલાંગ બરાબર છે ઘોડાને 3 છલાંગ એટલે 15 15 2 30 ને 15 2 45 ચાલો ઘોડાને 45 થાય છે 45 કરવા સસલાને કેટલું કૂદવું પડશે તો 5 એકાના ગ્રહમાં 45 ક્યાં આવે તો 5 9 45 એટલે 5 5 5 એ 9 વખત કૂદવું પડે સસલાને કેટલી વખત કૂદવું પડે 9 વાર કૂદે એટલે એ ઘોડાના 3 છલાંગ બરાબર થઈ જશે ચાલ કોને 30 પર પહોંચવા સૌથી વધારે કૂદકા મારવા પડશે તો દેડકાને દેડકાને એક સૌથી વધારે કૂદકા મારવા પડે એ સૌથી ઓછો કૂદે છે એટલે ઓછો કૂદતો હોવાથી દેડકાને વધારે કૂદકા મારવા પડશે કોને મારવા પડે તો દેડકાને 14 નંબરમાં જવાબ આવશે દેડકાને ચાલો સૌથી નાની કઈ સંખ્યા છે જેના પર દેડકો અને ખિસકોલી મળશે તો ખિસકોલી 3 3 3 એટલે તો પહેલી વખતે 3 માં મળી અહીંયા ખિસકોલી કુદે 3 પછી બીજી વખતે 6 અને દેડકો છે તે 2 4 અને 6 બંને 6 માં ભેગા થઈ ગયા તો નાનામાં નાની કઈ સંખ્યા છે એ 6 છે કે જ્યાં ખિસકોલી અને દેડકા બંને સાથે મળી શકે છે ચાલો અહીંયા કે સમજાય છે તમને બધાને અહીંયા આપણે આ પ્રશ્ન 2 નંબર પૂરો થાય છે પ્રશ્ન 14 છે તે આપણે આવતા પીરિયડમાં જોઈશું હવે આપણે અહીંયા રજા લઈએ ચાલો બાય